क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। તો ઝીણા ભાવાની મઢી આપણે આવી ગયા છીએ અને આમ તો થોડો ઘણો ઇતિહાસ તો આપણને ખબર છે કે ભાઈ ચલમમાંથી જે ઝીણા ભાવા હતા એ બહાર નીકળ્યા હતા, પણ એનો સંપૂર્ણ ઇતિહાસ શું છે એ આપણે જાણીએ. શું નામ છે? વિવેકભાઈ બાબરિયા. આમ ઝીણા ભાવાની આપણે જોઈએ તો મેં ભક્ત તરીકે અહીંયા સેવા માટે આવતા હોય છું, તો સૌને મારા જય કિનારી. હું વિવેક બાબરિયા, એટલે કે ભક્તો દ્વારા અમે અલગ બાજુના ગામમાંથી અહીંયા સેવા માટે, અન્નક્ષેત્ર માટે અને પ્રસાદ માટે આવતા હોય છે. તો અહીંયા અમારે બજરંગ બલરામપુરી બાપુ છે અત્યારે, અને શંભુ ભગત અહીંયા અમારે આખું ચાર્જ સંભાળે ઝીણા ભાવાની મઢી. તો ઝીણા ભાવાની મઢી તો વર્ષોથી અહીંયા ઝીણા ભાવા એક સંત તરીકે રહેતા હતા, અને આપણે જોઈએ તો અહીંયા ચલમ છે એની, તો એની અંદરથી એ પસાર થયેલા હોય કે એટલે એનું નામ ઝીણા ભાવા પડેલું હોય, કે જે ચલમ છે તો ચલમની અંદરથી પસાર થયેલા હોય. કે અમુક વખત સંતો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આ ચલમની અંદર તમે પસાર થઈ શકો છો, પસાર થયા પછી એનું નામ ઝીણા ભાવા પડ્યું હોય. અને આ જગ્યા છે તો વિકસેલી હોય અને ઘણી અહીંયા ભક્તો આવતા હોય છે, પરિક્રમા દ્વારા અહીંયા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવતું હોય છે, અને સંત દ્વારા કે સાધુ સંતો દ્વારા પણ અહીંયા વિકસિત આખી ડેવલપ કરેલી જગ્યા છે. અને શંભુ ભગત જે અત્યારે છે અને પૂજાબેન કરીને છે, તો એ અહીંયા આખા ઝીણા ભાવાની મઢીનું સંચાલન કરે છે, અને અહીંયા ભોજનની સાથે સંતવાણીના સૂર સાથે અહીંયા જગ્યા કે ડેવલપ કરેલી છે, અને જંગલની અંદર આવેલી છે. તો પરિક્રમા ચાર દિવસ માટે અહીંયા હરેક પરિક્રમાર્થીઓ દર્શન કરતા હોય છે અને પ્રસાદ પણ અહીંયા લેતા હોય છે. એટલે ટૂંકમાં જો પહેલો પડાવ છે એનો મેઇન ઇતિહાસ તમે કહો કે ચલમ હતું, ચલમમાંથી બહાર નીકળ્યા, પસાર થયા, અને એવી રીતે ઝીણા બાવાનું નામ પડ્યું, ને પછી ઝીણા બાવાની મઢીને સતત દર વર્ષે લાખો અહીંયા આમ જોઈએ ને તો દર પરિક્રમમાં 4 લાખથી માંડીને 8 લાખ સુધીના ભક્તો આવતા હોય છે, કે કોઈ બાજુ આપણે ગુજરાત સિવાયના બહારના રાજ્યના પણ આવતા હોય છે, અને આપણા બધા જિલ્લામાંથી હંમેશ માટે અહીંયા પરિક્રમાર્થીઓ આવતા હોય છે, અને બધા અહીંયા સંતોષકારક પ્રસાદ પણ લઈ શકે છે, અને આડા દિવસે પણ અહીંયા પુરુષ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી લઈને આવી શકે છે, કે સવારના 8 થી સાંજના 4 સુધી અહીંયા. તો ઝીણા બાવાની મઢી પહેલો પડાવ, અને પહેલો પડાવ આપણે પાર કરી ચૂક્યા છીએ, અને હજુ 3 પડાવ છે. ભાવિકોએ કહ્યું કે ભાઈ બીજા 2 પડાવ જે છે થોડાક કદાચ અઘરા છે, આકરા છે, પણ ઝીણા બાવાની મઢી આ પડાવ જે છે એ આપણે પાર કરી દીધો છે, દર્શન કરી લીધા છે. હવે આપણે થોડીક વાર રેસ કરીને પછી આગળ જઈશું, અને આગળના જે પડાવ છે એમાં વચ્ચે શું શું તકલીફો પડે છે અને કેવી રીતે પહોંચાય છે. રાત્રે આપણે નીકળી ગયા છીએ અને જોઈએ છે આપણે પડાવ પાર કરીએ છીએ કે નહીં. આમ તો ગિરનારી બાવાની કૃપા છે, એટલે કોઈ પણ યાત્રિક જ્યારે અહીંયા આવે એટલે એવું તો થતું નથી કે ભાઈ વચ્ચે થાકી જાય, એકવાર શરૂઆત કરે એટલે પછી એ પરિક્રમા પૂરી કરતા જ હોય છે. જય ગિરનારી.